ક્યાં સુધી મહેનત કરવા, જિંદગીના છેલ્લા શ્વાસ. આ બાબતની અંદર તમે બાપ નહીં બનો, આ બાબતની અંદર તમે ડોક્ટર બની જાઓ. ફૂલ પ્રયત્ન કરીશ, મા બાપે પ્રયત્ન કરવા છે. આ બધી વાતો છોડી દો, અમે તો એવા સરસ સંસ્કાર આપ્યા હતા, કોને ખબર ક્યાંથી લઈ આવ્યો તો. એકલા તમારા સંસ્કાર કામ કરે એવું નહીં સમજતા, અનાધિકારના કુસંસ્કાર પણ ભેગા જ પડેલા. અમારા જીવનની અંદર પણ ક્યારેક ભૂલો થાય તો શું અમારા ગુરુએ અમને ખોટા સંસ્કાર આપ્યા હતા? ગુરુ તો પૂરેપૂરા સારા સંસ્કાર આપતા હોય છે, પણ અમારા અનાધિકારને કોઈ કુસંસ્કાર ઉછાળો મારે, અમારાથી ભૂલ થઈ જાય તો તમારું સંતાન તો સંસારમાં રહેલું છે. ભૂલો થાય એટલા માત્રથી એને ઘરમાંથી રવાનો ના કરી દેવા, એટલા માત્રથી એને તમારા હૃદયમાંથી એને બહાર ના કાઢી નાખવાનો હોય. તમારે તો એટલું જ વિચાર કરવાનો, દાદા ગુરુદેવ ભુવન બાળક સુધી મહારાજ પાસે કોઈ કપલ પોતાનું નાનું બાળક લઈને આવતું ને, ત્યારે દાદા ગુરુદેવ એને હાથમાં લેતા, ઓળામાં લેતા, પછી પોતાનું મોઢું નજીક લઈ એના કાનમાં શું સંભળાવતા ખબર, લવકાર સંભળાવતા હતા, અને સાથે કહેતા આજે જૈન કુળમાં એક સાધર્મિકનો વધારો થયો. 50 કરોડ ના આસામીઓ ને એને ત્યાં બીજા 10 કરોડ વધે, રાજી થાય કે ના થાય? તો જે જૈન કુળની અંદર એક સાધર્મિક આગળ હોય એ જોઈને દાદા ગુરુ રાજી થતા હતા, અને ખુશાલીમાં પોતાના મોઢેથી એના કાનમાં નૌકાર સંભળાવતા હતા. એક બાળક આપણે ત્યાં આવ્યું છે ને, કઈ પુણ્ય કર્યું છે ત્યારે એને જૈન કુળમાં જન્મ લીધો, નો ડાઉટ. કોઈ કુસંગના કારણે ખોટા રવાને ચડી ગયો છે તો એના પ્રત્યે દ્વેષ ભાવ રાખવાને બદલે, દુર્ભાવ રાખવાને બદલે સતત એને સુધારવાના પ્રયત્ન કરતા. તમારા સામૂહિક ભોજન બંધ, તમારા સામૂહિક ભ્રમણ બંધ, તમારું સામૂહિક ભાષણ પણ ચોથું કેમ ઉતાવળ છે કાકા? બાપા તો સ્કૂલ ની માફક ચલો આગળ વધો, બીજું હોમવર્ક તગડું હોમવર્ક કરે, બાકી રાખતો નહીં આજે, નહીં નહીં બાકી નહીં રાખતું. પેલા ધોરણના છોકરાએ ઓલી છોકરીની ચોપડી જેવી ખેંચી, છોકરીએ છોકરાની ચોપડી ખેંચી, પૂછ્યા વગર શું એટીટ્યુડ હોય છે? પેલા ધોરણના છોકરાને પણ એવી અપેક્ષા છે એ સ્ટુડન્ટને, મને પૂછ્યા વગર મારી ચોપડીને હાથ નહીં લગાડવા. હા, ઘરમાં નાના ભાઈ બહેન હોય, મમ્મીઓને પૂછો, ઝઘડે ઝઘડે નથી ઝઘડતા, મમ્મી એને મને પૂછ્યા વગર કેમ લઈ લીધું, એનું લઉં છું તો એનું રમકડું લઉં તો એ કેવી રાડાગાડ કરે છે, આવું બધું થાય છે કે નથી થતું? સામે ટીચર, પેલા ધોરણ, પાંચની ઉંમર, ટીચર ઉભી થઈ ગઈ નજીક જોઈ છોકરાની પાસે, છોકરાના બરડા પર હાથ ફેરવો. બેટા તું શું બોલ્યો ની તને ખબર? યા શું આ બોલ્યો છું? ઓકે, એનો મીનિંગ આઈ ડોન્ટ નો. તો તારા મોઢામાં શબ્દ ક્યાં થયા? હું કહું કે તમે કહેશો? અચ્છા, પ્રેક્ટિકલ ચાલે છે, તમે મને થિયરીકલ માંથી પ્રેક્ટિકલ માં લઈ ગયા. મારા ઘરમાં મારા પપ્પા જ્યારે મારી મમ્મી પર ગરમ થાય છે ત્યારે એમના મોઢામાંથી આ શબ્દ નીકળે છે, એટલે મેં નક્કી કર્યું કોઈ પણ છોકરી પર ગુસ્સે થવું હોય ત્યારે મોઢામાંથી આ શબ્દ કાઢો. પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ટીચરે એના પેરેન્ટ્સને ફોન કર્યો, અર્જન્ટ આવો, અને પ્રિન્સિપલની ઓફિસમાં બેસાડી એ પેરેન્ટ્સનું મોટિવેશન કર્યું, કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તમે વિચાર કરો તમારો છોકરો આ પહેલા ધોરણમાં આ બોલે છે, આગળ જઈને શું કરશે? તમે આના માટે છોકરાને જન્મ આપો, કાન પકડ્યા. જિંદગીમાં હવે ક્યારેય અમે આ ધંધા નહીં કરીએ.